રાજ્યના બીજા કેટલાક સમાચારો તરફ નજર કરીએ તો આણંદનું ખંભાત આજે સ્વયંભૂ બંધ છે. 23 ફેબ્રુઆરીએ થયેલી જૂથ અથડામણને લઈને વીએચપી અને આરએસએસે ખંભાત બંધનું એલાન આપ્યું છે. અકબરપુર વિસ્તારમાં બે જૂથ વચ્ચે થયેલી તકરાર ઉગ્ર બની જતા અહીં ભારે પથ્થરમારો થયો. મકાનો અને વાહનોની અંદર આગ ચંપી કરાઈ તો બસ સ્ટેન્ડ વિસ્તારની અંદર તોફાની તત્વોએ દુકાનોમાં તોડફોડ કરી. આ ઘટનાને પગલે લાલ દરવાજા, 3 દરવાજા, 5 હાટડી સહિતના વિસ્તારોની અંદર તંગદિલી ફેલાઈ ગઈ હતી. આ સમગ્ર આણંદ જિલ્લાની પોલીસ ખંભાતની અંદર તૈનાત કરી દેવાઈ છે. શહેરમાં હાલ અજંપાભરી શાંતિનો માહોલ છે. વહેલી સવારથી જ ખંભાત સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે. તમામ બજારો સહિત શાળા કોલેજો પણ આ બંધમાં જોડાઈ છે. 23 ફેબ્રુઆરીએ જે જૂથ અથડામણ થઈ હતી તેના વિરોધમાં આજે ખંભાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા લાલજી પાનસુરિયા ફોનલાઇનથી જોડાયા છે. જી લાલજી, આજે ખંભાતમાં બંધનું એલાન અપાયું છે, શું કારણ છે અને શું સ્થિતિ જોવા મળી રહી છે? ખંભાત ની અંદર 2 દિવસ પહેલા જે ધમાલ થઈ હતી અને લૂંટફાટ જે મચાવવામાં આવી હતી અસામાજિક તત્વો દ્વારા, તો આજે હિન્દુ અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તો એ સંદર્ભમાં આજે જે ચાવર બજાર ચોક છે ત્યાં મોટી સંખ્યામાં હિન્દુઓ ભેગા થયા હતા અને આ વારંવાર ના થાય આ વિસ્તારની અંદર અને શાંતિ ના ડહોળાય તેના માટે જે અસામાજિક તત્વો છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે આજે ભેગા થયા હતા. અને જ્યારે આ મોટી સંખ્યામાં ભેગા થયું તો પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને અત્યારે જે પ્રમાણે માહિતી છે એ પ્રમાણે એકદમ શાંતિનો માહોલ છે ખંભાતમાં. જી જી, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ શાંતિપૂર્ણ માહોલ દેખાઈ રહ્યો છે.